આવો પૂજ્ય ગુરુદેવના પ્રવચનને હૃદયંગમ કરી જીવનને ધન્ય તેમજ ભવિષ્યને મંગલમય બનાવીએ. આજનું પ્રવચન ગાયત્રી મહાશક્તિની મહાન ફળશ્રુતિઓ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ, ભાઈઓ, મને ગાયત્રી મંત્રની દીક્ષા અપાવવા માટે મારા પિતાજી મને પંડિત મદન મોહન માલવિયાજી પાસે બનારસ લઈ ગયા. માલવિયાજી અને મારા પિતાજી સાથે ભણતા હતા. તેમને એવી ઈચ્છા હતી કે પુત્રના યજ્ઞોપવિત સંસ્કાર અને ગાયત્રી મંત્રની દીક્ષા માલવિયાજી દ્વારા કરાવવી. પિતાજી મને એમની પાસે લઈ ગયા. તે વખતે મારી ઉંમર 10-11 વર્ષની હશે. માલવિયાજીના મુખે જે શબ્દો સાંભળ્યા હતા તે આજે પણ મારા કાનમાં ગુંજે છે. મારા મન અને હૃદયમાં એ એવા કોતરાઈ ગયા છે કે તે કદી ભૂસાય જ નહીં. એમણે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની જનની ગાયત્રી છે. યજ્ઞ ભારતીય ધર્મના પિતા છે. શ્રવણની જેમ આપણે પણ આ માતા પિતાને ખભે બેસાડી અને સેવા કરવી જોઈએ. ગાયત્રી મંત્ર બીજ છે. એમાંથી જ વૃક્ષના રૂપમાં વિકાસ પામીને સમગ્ર ભારતીય ધર્મ વિકસિત થયો છે. વડનું બીજ ખૂબ જ નાનું હોય છે. એમાંથી જ વડનું વિશાળ વટવૃક્ષ પેદા થાય છે. એ જ રીતે ગાયત્રી મંત્રમાંથી 4 વેદ બન્યા. વેદોના વ્યાખ્યાન રૂપે બ્રહ્માજીએ તથા ઋષિઓએ બીજા ગ્રંથો, ઉપનિષદો, સ્મૃતિઓ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો વગેરેનું સર્જન કર્યું. આ રીતે હિન્દુ ધર્મનું વિશાળ સાહિત્ય થતું ગયું. હિન્દુ ધર્મની સાધના પરક, જ્ઞાન પરક કે વિજ્ઞાન પરક જે કોઈ વિશેષતાઓ જોવા મળે છે તે ગાયત્રીના બીજમાંથી જ વિકસી છે. બીજ એક જ છે, ડાળીઓ અનેક છે. હિન્દુ ધર્મમાં 24 અવતાર છે. આ 24 અવતાર શું છે? ગાયત્રી મંત્રનો એક એક અક્ષર એક એક અવતાર છે, જેમાં અનેક લીલાઓ અને કાર્યો કરી બતાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મના બે મુખ્ય અવતારો છે, એક રામનો અને બીજો શ્રી કૃષ્ણનો. રામચરિત્રનું વર્ણન કરવા માટે વાલ્મીકીજીએ રામાયણ લખ્યું, જેના 24,000 શ્લોક છે અને દર 1,000 શ્લોકના અંતે ગાયત્રી મંત્રના એક અક્ષરનો સંપુટ લગાડવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણનું ચરિત્ર ભાગવતમાં લખેલું છે, તેમાં પણ 24,000 શ્લોક છે અને 1,000 શ્લોકની પાછળ ગાયત્રી મંત્રના એક એક અક્ષરનો સંપુટ લગાડેલો છે. આનો અર્થ એ છે કે ગાયત્રી મંત્રના એક અક્ષરની વ્યાખ્યા 1,000 શ્લોકમાં કરવામાં આવી છે. રામચરિત તથા શ્રી કૃષ્ણ ચરિત્રનું વર્ણન માલવિયાજીએ એટલી સુંદર રીતે કર્યું કે તેનાથી મારા મનમાં ઠસી ગયું છે કે જો ગાયત્રી આટલી બધી વિશાળ હોય તો હું એની શોધ કરીશ અને લોકોને બતાવીશ કે ઋષિઓની વાતો, શાસ્ત્રોની વાતો બિલકુલ સાચી છે. સ્તુતા મયા વરદા બેદ માતા પ્રચોદયાંતામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મ વર્ચસમ. કામધેનુ પારસ કલ્પના વૃક્ષમાં ગાયત્રીના જે લાભ બતાવવામાં આવ્યા છે તેના માટે મારું જીવન સમર્પી દઈશ. મિત્રો, 4-5 વર્ષમાં જ ભગવાને મારી ઈચ્છા પૂરી કરી દીધી. મારા ગુરુ મારી પાસે આવ્યા અને તેમણે જે કહ્યું તેનાથી આ જિંદગીનું મૂલ્ય અને મહત્વ મારી સમજમાં આવી ગયું. 84 લાખ યોનિઓમાં ફર્યા પછી મળતું આ માનવ જીવન શું એક મજાક છે? ના, એની પાછળ મહાન ઉદ્દેશ્યો છુપાયેલા છે. ભગવાને આપણને ઇન્સાનની જિંદગી આપી અને એક મોકો આપ્યો છે, પરંતુ શું આપણે તેનો સદુપયોગ કરી શકીએ છીએ ખરા? માલવિયાજીએ મને એક સૌથી કિંમતી વાત બતાવી હતી કે જો તમે ગાયત્રી મંત્રનો આધાર લો તો ભવસાગર પાર કરી શકશો. તેઓ મારા દીક્ષા ગુરુ છે. જ્યારે મારા આધ્યાત્મિક ગુરુ હિમાલયમાં રહે છે, એમણે બતાવ્યું કે જિંદગીની કિંમત સમજ
અને તેનો સારી રીતે ઉપયોગ કરતા શીખ. મેં જિંદગીને પૂરેપૂરી કિંમત વસૂલ કરી લીધી છે. એકે એક શ્વાસનો ઉપયોગ એવી રીતે કર્યો છે કે કોઈ મારા પર એવો આરોપ ન મૂકી શકે કે તમે જિંદગી સાથે મજાક કરી છે. જિંદગી એસ આરામમાં વિતાવી છે. જીવન તો પારસ છે, અમૃત છે, કલ્પવૃક્ષ છે. એનો સદુપયોગ કરતે કરતે 55 વર્ષની મંજિલ પૂરી કરી લીધી. મેં આ શું કર્યું, શું શું મેળવ્યું, કેવી રીતે મેળવ્યું? ગાયત્રી મંત્ર કેટલો શક્તિશાળી છે એનો ભેદ અને રહસ્ય તમને પણ બતાવવાની મારી ઈચ્છા છે. તે એટલો કિંમતી છે કે માત્ર માળા ફેરવવાથી એનો લાભ મેળવી શકાતો નથી. એના માટે વિશેષ યોગ્યતા મેળવવી પડે છે. ગાયત્રી મંત્ર વિશે ઋષિઓ શું કહે છે, શાસ્ત્રકારો શું કહે છે એ જાણવા માટે મેં વાંચવાનું શરૂ કર્યું અને વાંચતા વાંચતા આખી જિંદગી કાઢી નાખી. ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં જે છે તે બધું જ વાંચ્યું. વેદો વાંચ્યા, આરણ્યકો વાંચ્યા, ઉપનિષદો વાંચ્યા, દર્શન અને બીજા ગ્રંથો પણ વાંચ્યા. એ જોવા માટે કે બધા ગ્રંથો ગાયત્રી વિશે શું કહે છે. વાંચતા વાંચતા ગ્રંથોમાંથી જે કંઈ મળ્યું તેને નોંધતો ગયો. મને એમ થયું કે આ દિવ્ય અને અમૂલ્ય જ્ઞાનનો લાભ બીજાઓને પણ મળવો જ જોઈએ. તેથી પુસ્તકોના રૂપમાં તે બધું છપાવ્યું. વાસ્તવમાં ઋષિઓની માન્યતા જાણવા માટે જ મેં ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે એવો પણ પ્રયત્ન કર્યો હતો કે ગાયત્રીના જે જાણકાર હોય એમની પાસેથી પણ હું જાણું કે ગાયત્રી શું છે, અને એવો પ્રયત્ન કરું કે જેવી રીતે એમણે એની શોધ કરી હતી એવી રીતે હું પણ કરું. મેં વાંચ્યું છે કે પહેલાના જમાનામાં એક માણસ થઈ ગયો. તેણે ગાયત્રીના વિષયમાં PhD અને ડીલીટ કર્યું હતું. કોણ હતા એ? એમનું નામ વિશ્વામિત્ર હતું. જ્યારે આપણે સંકલ્પ બોલીએ છીએ તો હાથમાં જળ લઈને ગાયત્રી મંત્ર પહેલા વિનિયોગ કરવો પડે છે. જ્યારે તમે ગાયત્રી સાધનાના માર્ગે આગળ વધશો, બ્રહ્મ વર્ચસની ઉપાસના કરશો, ત્યારે તમને ગાયત્રીના રહસ્યો બતાવીશ. હમણાં તો તમને ગાયત્રી ઉપાસનાના સામાન્ય જ નિયમો બતાવ્યા છે, જે ગાયત્રી મહાવિજ્ઞાનમાં પણ છપાયેલા છે. હું જે જપ કરું છું તેમાં એક સંકલ્પ બોલું છું જેનું નામ છે વિનિયોગ. પ્રત્યેક બીજ મંત્રની પૂર્વે એક વિનિયોગ લાગે છે. વિનિયોગમાં હું 3 બાબતો બોલું છું, ગાયત્રી છંદ, સવિતા દેવતા, વિશ્વામિત્ર ઋષિ, ગાયત્રી જપે વિનિયોગ. આ પ્રમાણેનો સંકલ્પ બોલી જડ મૂકી હું ગાયત્રી મંત્રના જપ કરું છું. એમાં એ બતાવવામાં આવ્યું છે કે ગાયત્રીમાં પારંગત ઋષિ કયા હતા. મને એમ પણ થયું કે શું હું પણ વિશ્વામિત્રની જેમ પારંગત ન બની શકું. હું એ માટે મંડી પડ્યો. 15 વર્ષની ઉંમરથી 39 વર્ષ સુધી 24 વર્ષ બરાબર એક ધારી ઉપાસના કરી. લોકો મને પૂછતા હતા કે આ શું કરો છો, અમને પણ કંઈક બતાવો. હું તેમને જવાબ આપતો રહ્યો હતો કે હું પ્રયોગ કરું છું, રિસર્ચ કરું છું અને રિસર્ચ કર્યા પછી કોઈ કામની ચીજ હશે તો લોકોને બતાવીશ કે તમે પણ ગાયત્રી ઉપાસના કરો. 24 વર્ષની ઉપાસના પછી બીજા 30 વર્ષ થઈ ગયા કે જ્યારથી મેં ગાયત્રીના પ્રચારનું કાર્ય કરવા માંડ્યું. મારા આત્માએ જ મને કહ્યું હતું કે આ ખૂબ ઉપયોગી અને લાભદાયક ઉપાસના છે, તેથી લોકોને પણ આ ઉપાસના કરવા માટે કહેવું જોઈએ અને સમજાવવા જોઈએ. જેટલો અધિકારી હોય તેને એટલો જ ખોરાક આપવો જોઈએ. મેં 30 વર્ષોમાં લોકોની તેમની પાત્રતા પ્રમાણે ઉપાસના તથા સાધનાનો ખોરાક આપ્યો છે. મારો વિશ્વાસ તથા શ્રદ્ધા દિવસે દિવસે મજબૂત તથા અતૂટ થતા જાય છે. ગાયત્રી મંત્રનો એક એવો આધાર છે કે જો કોઈ યોગ્ય અને સાચી રીતે તેને પકડે તો માલામાલ થઈ જાય છે. સ્તુતા મયા વરદા વેદ માતા, આ મંત્રમાં આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મ વર્ચસમ આ 7 લાભ બતાવવામાં આવ્યા છે. તે મને 100% સાચા લાગ્યા છે. એ મેં મારા જીવનની પ્રયોગશાળામાં પરીક્ષણ કરીને અનુભવ્યું છે. ગાયત્રી સાધનાથી માણસનું આયુષ્ય ખૂબ વધી જાય છે. ઉંમર કેટલી વધે છે બેટા?
હું એ અંગે ચોક્કસ કહી શકું નહીં, પરંતુ મારા ગુરુ વિશે મને વિશ્વાસ છે કે તેમની ઉંમર 600 વર્ષ કરતાં ઓછી નથી. આ તો તમે તમારા ગુરુની ઉંમર વિશે વાત કરી, પરંતુ તમારી ઉંમર કેટલી છે? બેટા, મારી ઉંમર પણ ખૂબ વધારે છે. અત્યારે મને લગભગ 70 વર્ષ થવા આવ્યા છે, પરંતુ સાચી વાત એ છે કે વાસ્તવમાં મારી ઉંમર 70 વર્ષ જ નથી, હું 350 વર્ષનો છું. 70 × 5 બરાબર 350. તમે 350 વર્ષના કેવી રીતે હોઈ શકો? મારી ઉંમર 350 વર્ષ એ રીતે છે કે 5 માણસો ભેગા થઈને જેટલું કામ કરી શકે એટલું કામ મેં મારી જિંદગીમાં કર્યું છે. એક માણસ આખી જિંદગી પુસ્તકો લખ્યા સિવાય બીજું કોઈ જ કામ ન કરે તો પણ મારા જેટલા પુસ્તકો લખી નહીં શકે. બીજું મેં શું કર્યું છે? આખી જિંદગી એક શરીર તપ કરતું રહ્યું. દરરોજ ઓછામાં ઓછા 6 કલાક મારી ઉપાસના ચાલતી રહી છે. એક શરીર દ્વારા સંગઠનનું કામ કર્યું છે. દેશમાં તથા વિદેશમાં જે લોકો મને ગુરુજી કહે છે, જેમણે મને જોયો છે, મારી વાત સાંભળે છે તથા માને છે, જેમણે મંત્ર દીક્ષા લીધી છે, એવા કરોડો લોકો છે. એક માણસે આટલું મોટું સંગઠન 30 વર્ષમાં કર્યું હોય એવું ઉદાહરણ કદાચ ઇતિહાસમાં બીજું કોઈ નહીં મળે. અમુકના મર્યા પછી કેટલાક સંગઠનો થયા છે. ઈસુ ખ્રિસ્તના અવસાન પછી સેન્ટ પોલે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો હતો. બુદ્ધ ભગવાનનું મિશન એમના જીવતા ફેલાઈ શક્યું નહીં, ખૂબ થોડો પ્રચાર થયો હતો. શર્મા સમ્રાટ અશોકે પોતાનું આખું રાજતંત્ર બૌદ્ધ ધર્મના પ્રચારના કામે લગાડ્યું ત્યારે તેનો પ્રચાર થયો. 30 વર્ષ સુધી મેં આપણા મિશનને ફેલાવવાની વ્યવસ્થા કરી છે અને તેનું પરિણામ આજે તમે લોકો જોઈ શકો છો. બીજું એક શરીર કોઈક બીજી દુનિયામાં રહે છે, સંતોની પાસે રહે છે, જ્ઞાનીઓની પાસે રહે છે, તપસ્વીઓની પાસે રહે છે. એમની પાસેથી ગરમી, શક્તિ અને પ્રકાશ પ્રાપ્ત કરતું રહે છે. બીજું એક શરીર છે જે અનેક જગ્યાએ જાય છે. ઘણીવાર લોકો કહે છે, ગુરુજી અમે સાંભળ્યું છે કે આપ ફલાણી જગ્યાએ યજ્ઞમાં ગયા હતા. એવું પણ થઈ શકે છે. શરીર માત્ર સ્થૂળ જ નહીં, સૂક્ષ્મ પણ હોય છે. સૂક્ષ્મ શરીરથી મારે અનેક જગ્યાએ જવું પડે છે, અનેક જગ્યાએ કામ કરવા પડે છે. હું 5 વ્યક્તિઓનું જીવન જીવ્યો છું એ મારી ઉંમર, એ રીતે મારી ઉંમર 350 વર્ષની થઈ ગઈ કે નહીં? બીજો લાભ છે પ્રાણ. પ્રાણનો અર્થ છે હિંમત તથા સાહસ. મારામાં ઘણી બધી હિંમત છે. કેટલી હિંમત છે? બધા પંડિતો અને પુરાતન વિચારધારાવાળા લોકો કહે છે કે સ્ત્રીઓને ગાયત્રી મંત્રનો અધિકાર નથી અને બ્રાહ્મણ સિવાય બીજા લોકો ગાયત્રી મંત્ર જપી શકે નહીં. મેં એકલાએ જ કહ્યું કે દરેક જાતિના લોકો તથા દરેક સ્ત્રીઓ પણ ગાયત્રી મંત્ર જપી શકે છે. પંડિતો, શંકરાચાર્યો બધાની સામે મેં ટક્કર લીધી, લડ્યો, આખી દુનિયામાં ઉલટી હવા, ઉલટો પ્રવાહ કરી દીધો. એને બદલવાની શક્તિ મારામાં છે, ઘણી તાકાત છે. જેવી રીતે માછલી સામા પ્રવાહે તરે છે, એવી જ રીતે સામા પ્રવાહે આગળ વધવાની મારામાં હિંમત છે, તાકાત છે. ક્યાંથી આવે છે આ પ્રાણ શક્તિ? ગાયત્રીમાંથી આવે છે. ગાયત્રી બીજું શું શું આપે છે? પ્રજામ અર્થાત સંતાનો આપે છે. કેટલા સંતાનો આપ્યા તે હું નથી કહી શકતો. મારા સંતાનો જ્યાં પેદા થાય છે ત્યાં મૂછો સહિત પેદા થાય છે અને છોકરો પેદા થાય છે તો મેટ્રિક પાસ કરીને થાય છે. કીર્તિ અથવા યશની બાબતમાં કહેવાનું મને શોભતું નથી, પરંતુ હું એટલું કહી શકું છું કે દુનિયાના ભણેલા ગણેલા લોકોમાંથી કોઈને એમ પૂછો કે શ્રીરામ શર્મા આચાર્યજી નામનો કોઈ માણસ છે તો તે કહેશે, હા, એમના વિશે હું જાણું છું. માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં, દુનિયાના બીજા દેશોમાંના પુસ્તકાલયોમાં જઈને પૂછો કે ચારે વેદોના ભાષ્ય તમારે ત્યાં છે તો જવાબ હામાં મળશે. નાસ્તિક દેશોમાં જઈને પૂછો કે ફલાણા નામની વ્યક્તિને આપ ઓળખો છો, એનું નામ સાંભળ્યું છે. મારો યશ કોઈ સીમામાં બંધાયેલો નથી, સંપ્રદાયમાં નથી, માત્ર હિન્દુ ધર્મમાં નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ક્યાંથી આવ્યો આ યશ? બેટા, ગાયત્રી માતાએ આપ્યો છે. એ યશ મને ગાયત્રી માતાએ આપ્યો છે. દ્રવિણમ એટલે કે ધન. એવું ના પૂછશો કે તમારી પાસે કેટલું ધન છે. હમણાં જ પાછળની બાજુની જમીન ખરીદી છે અને આવતી વસંત પંચમી પર તમે આવશો તો તમને ત્યાં એક મોટું નગર બનેલું જોવા મળશે.
મહારાજ ક્યાંથી આવશો, ક્યાંથી લાવશો આટલા બધા રૂપિયા, આટલા બધા પૈસા અમારી પાસે માંગશો? ના બેટા, હું તારી આગળ હાથ નહીં લંબાવું. મેં આજ સુધી કોઈ પણ માણસ આગળ હાથ નથી લંબાવ્યો, તો તારી પાસે શું કામ માંગું? તો પછી ક્યાંથી આવશે આટલા બધા પૈસા? બેટા, ગમે ત્યાંથી આવશે, ધરતી ફાટશે અથવા આસમાનમાંથી આવશે. અથર્વ વેદે સાબિતી આપતા કહ્યું છે કે ગાયત્રી માતા દ્રવિણમ એટલે કે ધન આપનારી છે, એનું સાતમું ફળ છે બ્રહ્મવર્ચસ. બ્રહ્મવર્ચસ એટલે શું? બ્રહ્મવર્ચ કહે છે તેજને કહે છે. બ્રહ્મ તેજ કેવું હોય છે? જ્યારે વિશ્વામિત્ર અને વશિષ્ઠ બંને વચ્ચે સંઘર્ષ થયો ત્યારે વિશ્વામિત્રજી હારી ગયા. તેમણે કહ્યું કે હું પણ વશિષ્ઠ જેટલો શક્તિશાળી બનીને બતાવીશ. એમણે એક વાક્ય કહ્યું, દિક બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ, અર્થાત બ્રહ્મ તેજ જ બળ છે. બ્રહ્મવર્ચસ એટલે બ્રહ્મ તેજ, એને બ્રાહ્મણ તત્વનું તેજ કહે છે, બ્રાહ્મણત્વનું તેજ કહે છે, આત્મબળનું તેજ કહે છે. ગાયત્રી બ્રહ્મ તેજમાં વધારો કરે છે, આ તેનું સાતમું ફળ છે. ગાયત્રી મંત્રની બાબતમાં આખી જિંદગી હું પ્રયત્ન કરતો રહ્યો છું અને એમાં સફળતા મેળવી છે. આજે હું એ કહેવાની સ્થિતિ પર પહોંચી શક્યો છું કે ઋષિઓએ જે પણ કંઈ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિએ, ગાયત્રી ભારતીય સંસ્કૃતિનું બીજ છે, તે સાચું કહ્યું છે. શાસ્ત્રકારોએ, બીજા સાધકોએ જે કંઈ કહ્યું છે તે બિલકુલ સાચું છે. તમે કહેશો કે એની કોઈ સાબિતી છે? હા બેટા, મારી જિંદગી જ એની સાક્ષી પૂરે છે. મારી જિંદગીના શરૂઆતના 15 વર્ષ, પછીના 55 વર્ષના 55 પાના એની સાબિતી છે. મારી જિંદગીના પુસ્તકનું ગમે તે પાનું તમે ખોલશો તો એ સાબિતી આપશે. તો મહારાજ, અમને પણ એવી સફળતા મળશે? હા બેટા, એટલા માટે તો મેં તમને અહીંયા બોલાવ્યા છે. જે મારા માટે પણ શક્ય છે તે તમારા માટે પણ શક્ય છે. ગાયત્રી માતા તમારી ઉપર પણ કૃપા વરસાવશે. સૂરજનો હું કોઈ સગો નથી અને તમારી સાથે કોઈ એને વેર નથી. સૂરજનો પ્રકાશ તમને પણ મળશે જ, ચંદ્રમા શીતળતા બધાને આપે છે. તો તમે કઈ વિધિથી જપ કર્યા, ઉપાસના કર્યા? બેટા, આજે હું તમને એ જ બતાવવા ઈચ્છું છું. વિધિ કરતા વિધાનું મહત્વ વધારે છે. વિધિ એને કહે છે જે શરીરથી અને વસ્તુઓની મદદથી કરવામાં આવે છે. વિધિમાં આવી રીતે હાથ જોડો, ચોખા અહીં નહીં આમ મૂકો, માળા તુલસીની લેવી કે રુદ્રાક્ષની, દીવો ક્યાં મૂકવો, આ બધું શું છે? તે વિધિ છે. બાહ્ય ક્લેવરનું નામ વિધિ છે. તે માત્ર બાહ્ય આવરણ છે, તેની પણ જરૂર પડે છે. જો આપણી પાસે કલમ ના હોય તો આપણે ચિઠ્ઠી લખી શકતા નથી. બંદૂક અને તલવાર હાથમાં હોય પણ તે ચલાવવાની વિધિ જો ના આવડતી હોય તો યુદ્ધ લડી શકાતું નથી. આથી વિધિની જરૂર પણ પડે છે, પરંતુ માત્ર આ વિધિ સુધી જ સીમિત ન રહેશો. માત્ર વિધિ તમને તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચાડી શકે, તમે જીવન લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો. તો પછી શું કરવું પડે? વિધિની સાથે સાથે વિધાને પણ જાણવી પડે. વિધા અર્થાત રીત, કાયદો, નિયમ અને મર્યાદા, એના વગર સફળતા મળતી નથી. ઋષિઓએ ગાયત્રીને ત્રિપદા કહી છે. એના 3 આધારો છે, શ્રદ્ધા, ચરિત્ર નિષ્ઠા અને ઉદારતા. આ 3 ગુણોને જો તમારામાં સમાવેશ કરશો તો વિશ્વાસ રાખજો, તમને અવશ્ય સફળતા મળશે. તમે પણ મહર્ષિ વિશ્વામિત્રની જેમ ગાયત્રીના સિદ્ધ પુરુષ બની શકશો. તમારા માટે પણ દ્વાર ખુલ્લું છે, પરંતુ એ માટે તમારે ત્રિપદાની 3 શરતો પૂરી કરવી પડે. ઋષિઓએ બ્રાહ્મણોને તથા ઉપાસકોને ગાયત્રી મંત્રના જે ચમત્કારો થયા હતા તે તમને પણ થઈ શકે છે, પરંતુ તે માટે તમારે શ્રદ્ધાનો વિકાસ કરવો પડે. ચારિત્ર્ય અંગે તો તમે ખૂબ જ સાવધાન રહેજો. તમારી અંદર રહેલા દોષ દુર્ગુણોની ત્યાગ કરો અને સેવા ભાવના તથા ઉદારતાનો ખૂબ વિકાસ કરો. લોકમાનસની શુદ્ધિ માટે તન, મન તથા ધનથી બની શકે એટલું પ્રયત્ન કરો. બીજની જેમ ઓગળો અને વૃક્ષની જેમ ફૂલો ફાળો. મેં આ 3 શરતો પર મારા ગુરુની બધી જ દોલત મેળવી છે. ઉદારતાની બાબતમાં તમે કેટલા મોટા છો, ચરિત્રની દ્રષ્ટિએ કેટલા પવિત્ર બનો છો, ભગવાન પ્રત્યે તમારી શ્રદ્ધા અને નિષ્ઠા કેટલી ગાઢ બની, આ બધામાં તમે જેટલા આગળ વધશો
એટલા જ પ્રમાણમાં તમને સફળતાઓ, સિદ્ધિઓ, ચમત્કાર, વરદાન આ બધું જ મળશે. અહીં આપો અને મેળવોનો સિદ્ધાંત લાગુ પડે છે. પહેલા ભગવાનના ખેતરમાં વાવો અને પછી લણો. મારા જીવનનો સમગ્ર નિચોડ આ જ છે. હું ઈચ્છું છું કે તમને પણ એનો લાભ મેળવો, તમે પણ એનો લાભ મેળવો અને ગાયત્રી મંત્રનો મહિમા તથા ગૌરવમાં વધારો કરો. ઉપાસના અંગે ઋષિ મુનિઓએ, શાસ્ત્રોએ જે કંઈ કહ્યું છે તે સાબિત કરી બતાવો. મેં આ જ સાબિત કરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે તમે જ્યારે અહીંથી વિદાય થાવ ત્યારે આ ત્રિપદાને સફળ અને સાર્થક બનાવવા માટે જરૂરી સાહસ, હિંમત અને ઉચ્ચ દ્રષ્ટિકોણ લઈને જાઓ. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ગુરુદેવનું આ પ્રવચન 9 ફેબ્રુઆરી 1978ના આપવામાં આવેલું છે. આપ સૌની પાસે ઋષિ ચિંતન ચેનલ દ્વારા વિનામૂલ્યે પહોંચ્યું છે, તો આપ સૌની પણ ફરજ છે કે લોકો ગાયત્રીની મહાશક્તિને જાણી મહાન ફળશ્રુતિઓ પ્રાપ્ત કરે, એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.